બીચ ખાતે આજે અને આવતીકાલ સુધી રીત શિલ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અનેક રીત શિલ્પકારો ભાગ લઈ રહ્યા છે અને પર્યટકો પણ આ શિલ્પકારોની કળાને જોવા અહીં આવી રહ્યા છે. રમત ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ હસ્તકની ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા સંચાલિત અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રેતશિલ્પનું દ્વારકા તાલુકાના શિવરાજપુર બીચ તારીખ 14 અને 15 એમ બે દિવસ રેતશિલ્પીનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં શિવરાજપુર ખાતે આવેલો બ્લુ ફ્લેગનો બીચ, જ્યાં યાત્રિકોને અવિરત ઘસારો જોવા મળે છે, ત્યાં જ વહીવટીતંત્ર દ્વારા આ રેતશિલ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં રેત શિલ્પકારો આજે આ આયોજનમાં ભાગ લેવા આવી પહોંચ્યા હતા. બે દિવસ ચાલનારા આ આયોજનમાં અનેક રેત શિલ્પકારો પોતાના રેતમાં કંડારેલી કૃતિઓ અહીં રજૂ કરશે. આ માટે અહીં સુંદર વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી. યાત્રિકો સાથે અહીં આસપાસના તાલુકાના લોકો પણ આ આયોજનને માણવા કલાકારોની કૃતિઓને જોવા માટે આવી રહ્યા છે. બે દિવસ ચાલનારા આ રેત શિલ્પનું દ્વારકા જિલ્લા કલેક્ટર નરેન્દ્ર મીનાના હસ્તે આજે ખુલ્લો મૂકવામાં આવ્યું હતું. આ રેત શિલ્પમાં ભાગ લેવા પોરબંદર સહિત દૂરથી શિલ્પકારો અહીં ભાગ લેવા આવી પહોંચ્યા છે અને શિવલિંગ સહિત ડોલ્ફિન સહિત અનેક સુંદર રેતમાં શિલ્પકૃત્યો બનાવી રહ્યા છે. ત્યારે બે દિવસ ચાલનારા આ આયોજનને સફળ બનાવવા તંત્ર પણ જહેમત ઉઠાવી રહ્યું છે. મુકેશ મોકરિયા, ZS ટીવી, દ્વારકા. નાનપણથી મને રેતીશિલ્પ બનાવવાનો શોખ છે. જ્યાંથી હું લગભગ 8-9 વર્ષનો હતો ત્યાંથી દરિયા કિનારે રમવા જતો અને રેતીના શિલ્પો બનાવતો અને વર્ષોથી બનાવતો. મેં મારી રીતે મારી એક શૈલી ડેવલપ કરેલી છે અને ઇન્ટરનેશનલ લેવલે 2011થી અત્યાર સુધીમાં 6 વખત મેં સેન્ડ આર્ટ ફેસ્ટિવલ ઓરિસ્સામાં ભાગ લીધો છે અને એમાં નેશનલ ચેમ્પિયનશિપ પણ મેળવેલી છે. અને પોરબંદર બીચ, સોમનાથ બીચ, ડુમસ બીચ ઉપરાંત ગાંધીનગર સાંસ્કૃતિક કુંજમાં પણ વર્ક ઘણું કરેલું છે અને સરકારે આ વસ્તુને પ્રોત્સાહન આપવા માટે રેતીશિલ્પના કલાકારોને પ્રોત્સાહન મળે એટલા માટે થઈને આવું બધું આયોજન કરેલું છે. આજે જે થીમ છે એ બેટી બચાવો બેટી પઢાવો ઉપર છે અને બહુ જાણીતી થીમ છે અને સરકારની ખાસ જ એવી સ્કીમ છે કે બેટીની સંખ્યા વધારવાની જરૂર છે અને ધીમે ધીમે બેટીને બચાવો અને પાછું એને પઢાવો એના ઉપર એક થીમ.